મૂડમાં હશે. બાય ધ વે, વી ઇન લોકડાઉન આપણે બધા એવરીડે સન્ડે સેલિબ્રેટ કરીએ છીએ. બટ ટુડે હું જાનકી દવે આપની સમક્ષ ડિસ્કસ કરવા આવી છું, લાઈવ ટોક કરવા આવી છું દેટ ઇન્ટરવ્યુ પ્રિપેરેશન કેવી રીતે કરવી. એકચ્યુઅલી આપણે બધા કોઈને કોઈ રીતે ઇન્ટરવ્યુ ફેસ કરતા જ હોઈએ છીએ. જ્યારે કાઉન્સેલિંગ આવે એડમિશન માટે ત્યારે ઇન્ટરવ્યુ ફેસ કરતા હોઈએ છીએ, જોબ માટે જવાનું છે ત્યાં પણ ઇન્ટરવ્યુ ફેસ કરવાનો છે. સો વી હેવ કન્ફ્યુઝન કે પોઝિટિવલી અને સક્સેસફુલી ઇન્ટરવ્યુ કેવી રીતે ક્રેક કરવો. જોબ લેવી એ આપણા બધાનું એક સપનું હોય છે, અને સારી જોબ લેવી, ડ્રીમ જોબ લેવી એ આપણી ડિઝાયર હોય છે, અને એના માટે ઘણી ટેકનિક્સની જરૂર હોય છે. બીકોઝ એકલા કોન્ફિડન્સથી કે એકલા નોલેજથી આપણે ઇન્ટરવ્યુ ક્રેક કરી શકતા નથી. સો ટુડે વિથ ધ હેલ્પ ઓફ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી હું આપની સમક્ષ એક પ્રેઝન્ટેશન લઈને આવી છું, એક ટોક લઈને આવી છું, ઇન વિચ વી વિલ ડિસ્કસ કે ઇન્ટરવ્યુ પોઝિટિવ રીતે અને બેસ્ટ રીતે કેવી રીતે ક્રેક કરવો. એની અંદર સ્કિલ્સ હોય છે, ટેકનિક્સ હોય છે, કે બહુ ટફ નથી, ઇટ ઇઝ નોટ રોકેટ સાયન્સ, બહુ ઇઝી છે. જસ્ટ આપણે સમજવાની જરૂર છે એન્ડ વી હેવ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇટ. આપણે આગળ વધીએ, પહેલાં હું તમને મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. હું છું જાનકી દવે, એકચ્યુઅલી છું તો એન્જિનિયર, બટ કોર્પોરેટ ટ્રેડિંગ એ મારો એક ફેવરિટ પ્રોફેશન છે. એન્ડ મેં કેનેડાથી લેંગ્વેજમાં એન્ડ ટ્રેનિંગમાં સર્ટિફિકેશન કરેલું છે. મોર દેન 7 ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન્સ કરેલા છે ટ્રેનિંગની અંદર. એન્ડ ધીસ હેઝ હેલ્પ મી ટુ ટ્રેન ધ સ્ટુડન્ટ્સ, યંગ પ્રોફેશનલ, કોર્પોરેટ, મલ્ટીનેશનલના જે એક્ઝિક્યુટિવ્સ છે કંપનીઝના, એ બધાને ટ્રેનિંગ આપવા માટે મને ઘણું એ નોલેજ સપોર્ટ કરે છે. ધીસ ઇઝ માય એક્સપિરિયન્સ. એન્ડ ધ બેસ્ટ પાર્ટ ઇઝ કે આજે હું તમને શેર કરી રહી છું માય સિક્રેટ ટિપ્સ, પ્રો ટિપ્સ, જે તમને હેલ્પ કરશે ટુ ક્રેક ધ ઇન્ટરવ્યુ વેરી ઇઝીલી. મીનવાઇલ તમારા જે અત્યારે સ્ટ્રીમ થઈ રહ્યું છે વિડીયો, ત્યાં તમે ચેટ બોક્સની અંદર તમારી કોઈ પણ ક્વેરી હોય યુ કેન ટાઈપ, યુ કેન રાઇટ, અને મારા સુધી રીચ થશે એન્ડ આઈ વિલ શેર વિથ ધી આન્સર ડ્યુરિંગ ધ કોલ. મોર ઓવર તમારા કોઈ બી ક્વેરીઝ હોય રિગાર્ડિંગ ઇન્ટરવ્યુ, કોઈ ડાઉટ્સ હોય, ક્વેશ્ચન્સ હોય, તમે ટેક્સ્ટ કરી શકો છો. ઇવન ઇફ આફ્ટર ધ ઇન્ટરવ્યુ પ્રેપરેશન ધીસ વિડીયો, હું તમને ક્વેરીનો રિસ્પોન્ડ થ્રુ મેલ કરી શકીશ. સો લેટ સ્ટાર્ટ વિથ ધ ઇન્ટરવ્યુ પ્રેપરેશન, કે કેવી રીતે આપણે આગળ વધવું અને હાઉ ટુ ગો હેડ. ફર્સ્ટ ઓફ ઓલ હું શ્રી બલવંતસિંહ રાજપૂત, જે યુનિવર્સિટી પ્રેસિડેન્ટ છે અને જીઆઈડીસીના ચેરમેન છે, તેમને હું થેન્ક્સ કહું છું ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી એન્ડ ગીવ મી ધીસ પ્લેટફોર્મ ટુ હેલ્પ યુ ઓલ, કે તમે કેવી રીતે બેસ્ટ એક્સેલ કરી શકો તમારી કરિયરની અંદર. વેલ, ઇન્ટરવ્યુની અંદર ઘણા બધા આસ્પેક્ટ આપણે જજ કરવાના હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ વીલ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ઇન્ટરવ્યુ, શું છે. એકચ્યુઅલી વી હેવ હર્ડ ઇટ, ઇન્ટરવ્યુ વર્ડ, બરાબર, બટ ઓલ ધ ટાઈમ આપણે એને સમજ્યા નથી. બસ એવું માની લીધું છે, તમારા ડિગ્રી બતાવો, સીવી બતાવો, વાતચીત કરો એન્ડ જોબ મળી ગઈ તો ઠીક છે, નહીં મળી તો રિટર્ન. વેલ, ઇટ ઇઝ નોટ ધેટ. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ ઇન્ટરવ્યુ. દેન વી વિલ ડિસ્કસ કયા કેટલા અને કેવા ટાઈપ્સ છે ઇન્ટરવ્યુના, બીકોઝ આપણને થોડી ક્લેરિટી હોવી જરૂરી છે. પછી આપણે ડિસ્કસ કરીશું ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કેવી રીતે કરવી. યસ, દેટ્સ અ મોર ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ ટુડે, જે મારે તમને ડિસ્કસ કરવાનું છે. મોર ઓવર જ્યારે પણ તમે પ્લાન કરી રહ્યા છો કે ઇન્ટરવ્યુ છે, સો એની સાથે તમારું ડિઝાયર જોડાયેલું હોય છે. લેટ્સ વી વિલ ડિસ્કસ લેટર. નેક્સ્ટ આપણે ડિસ્કસ કરીશું કે તમારે ડ્યુરિંગ ઇન્ટરવ્યુ કેવી રીતે બિહેવ કરવું, તમારું પરફોર્મન્સ કેવી રીતે હોવું જોઈએ. દેન આઈ વિલ શેર માય પ્રો ટિપ્સ, ઓકે, કે હાઉ ટુ એક્સેલ એન્ડ ક્રેક ધ ઇન્ટરવ્યુ પોઝિટિવલી એન્ડ ઇઝીલી. Then what to do and what to not do. Because તમારી પાસે લિસ્ટ હોવું જોઈએ, તમારી પાસે ડિટેલ હોવી જોઈએ કે મારે ડ્યુરિંગ ઇન્ટરવ્યુ કરવું જોઈએ શું અને શું અવોઇડ કરવું જોઈએ. Then we will take some sample questions. કે ઇન્ટરવ્યુના કોમન ક્વેશ્ચન્સ હોય છે. So
એની બહારના ટેકનિકલ ક્વેશ્ચન્સ ઓબ્વિયસલી પૂછવામાં આવે છે, બટ ધેર આર સર્ટન કોમન ક્વેશ્ચન્સ જેના બેઝ ઉપર તમારી કેલિબ્રિટી ચેક થાય છે અને તમારો 50% પરફોર્મન્સ તો ત્યાં જ એનાલાઇઝ થઈ જતું હોય છે. સો વી વિલ ડિસ્કસ કોમન ક્વેશ્ચન. અને મીન વાઇલ તમારી પાસે કોઈ પર્ટિક્યુલર ઇન્ટરવ્યુ ક્વેશ્ચન હોય, પ્લીઝ જનરલ નોટ ટેકનિકલ, ઓકે, તો તમે ચેટ બોક્સમાં લખીને મને ફોરવર્ડ કરી શકો. આઈ કેન આન્સર વેરી વેલ કે તમે કઈ રીતે એની અંદર રિસ્પોન્ડ કરી શકો છો. એન્ડ ધેન ધેર આર સર્ટેન એરિયાઝ વિચ વી વિલ ડિસ્કસ મોર અબાઉટ ધ કન્ટેન્ટ. આપણા મેઇન એરિયાની અંદર આપણે આજે ડિસ્કસ કરીશું કે બિફોર ઇન્ટરવ્યુ તમારે કેવી રીતે પ્રિપેરેશન કરવી, તમારી બોડી લેંગ્વેજ કેવી રીતે રાખવી, તમારે કેવા કોસ્ચ્યુમ પહેરવા, એન્ડ ધેર આર રેડ ફ્લેગ કોઝિસ, એટલે કયા રીઝન્સથી તમે રિજેક્ટ થાઓ છો. જો તમને ખબર હશે કે કયા એરિયાઝ છે, કયા પ્રોબ્લેમ્સ છે જેનાથી ઇન્ટરવ્યુઅર તમને રિજેક્ટ કરે છે, તો તમે ઇન્ટરવ્યુને જજ કરી શકશો, તમારે આઈડેન્ટિફાય કરી શકશો, એ પ્રોબ્લેમ્સને તમે પહેલેથી જ ઓવરકમ કરીને જોશો. તો તમારે જોબ માટે પ્રેપરેશન કરવી છે, તમારે જે જોબ જોઈએ છે એના માટે તમને ટ્રબલ નહીં થાય. સો દેટ ટોપિક ટુડે આપણે ડિસ્કસ કરીશું કે રેડ ફ્લેગ કોઝિસ કયા બેઝ પર એમ્પ્લોયર તમને છે. એન્ડ ધેન આપણે ઇન્ટરવ્યુ આપી દેતા હોઈએ છીએ, ધેન કેવી રીતે પ્રોપરલી, એ પણ એક આર્ટ છે, ઇટ્સ અ પ્રોફેશનલ એટિકેટ કે કેવી રીતે તમારે એની સાથે ઇન્ટરવ્યુઅર સાથે વાતચીત કરવી, કેવી રીતે ક્લોઝ કરવું, તમે 1 hour 30 minutes વોટ એવર ડ્યુરેશન વાતચીત કરવી, ઇન્ટરવ્યુ આપ્યો બધું બરાબર કર્યું, બટ હાઉ ટુ ક્લોઝ ઇટ પ્રોપરલી, દેટ ઓલસો વિલ ડિસ્કસ. નાઉ આપણે સ્ટાર્ટ કરીએ, વોટ ઇઝ ઇન્ટરવ્યુ? પહેલા સમજો શું, ઓકે, તમારું એક ક્લિયર ઇવેલ્યુએશન થાય છે એમ્પ્લોયર દ્વારા. જનરલી જ્યારે પણ રિક્રુટમેન્ટ, જ્યારે વેકેન્સી જનરેટ થાય છે અથવા એચઆર જર્નાલિસ્ટ પોસ્ટ કરે છે કે અમને એક્સ વાય પોસ્ટ માટે સારા કેન્ડિડેટની જરૂર છે, ધેન તમે તમારો સીવી એપ્લાય કરો છો, કે તમને કોલ આવે છે અથવા ઇમેલ આવે છે, યુ આર ગોઈંગ હેર એન્ડ ફેસિંગ ધ ઇન્ટરવ્યુ. સો ફર્સ્ટ મેટર તમે આઈડેન્ટિફાય કરો કે તમે શેના માટે જઈ રહ્યા, વોટ કંપની વોન્ટ્સ, કંપની ઓર્ગેનાઇઝેશન ફર્મ એને છે, ધે વોન્ટ અ કેન્ડિડેટ કે જે તેમના ટાસ્કને ઓનેસ્ટલી, ટ્રુથફુલનેસથી એન્ડ 100% કમ્પ્લીટ કરી શકે છે કે નહીં. તમારી આ સ્કિલને આઈડેન્ટિફાય કરવાનું ફેસ ટુ ફેસ કન્વર્ઝેશન છે, એને કહેવાય છે ઇન્ટરવ્યુ. ઇટ્સ નોટ અ રોકેટ સાયન્સ, અ સિમ્પલ થિંગ કે કંપનીને જોઈએ છે સમથિંગ અને તમે એના માટે છો, મળવા જાઓ છો ટુ સર્વ દેટ પોઝિશન, દેટ ઇઝ વી કન્સિડર એઝ અ ઇન્ટરવ્યુ. ફર્સ્ટ સબ્જેક્ટ આપણે અન્ડરસ્ટેન્ડ કરવાનો છે કે તમે જે પોસ્ટ માટે જઈ રહ્યા છો એ પોસ્ટ માટે તમે શું એપ્લિકન્ટ છો કે નહીં. એક સર્વે છે હાર્વર્ડ યુનિવર્સિટી, એની અંદર એક મેજર એરિયા જે એમને સર્વેમાં કર્યો છે કે 40% ઓફ કેન્ડિડેટ રિજેક્ટ થાય છે. એનું મેઇન રીઝન છે કે એમની જોબ સુટેબિલિટી સાથે કેન્ડિડસી હોતી નથી. કંપનીને, ઓર્ગેનાઇઝેશનને જે રિક્વાયરમેન્ટ હોય છે તેનાથી કંઈક ડિફરન્ટ જ તમે કેન્ડિડેટ તરીકે પ્રેઝન્ટ થઈ રહ્યા છો, ઓકે. સો એ મેચ નથી થતું હોતું, એ રીઝનથી 40% કેસીસની અંદર તમારું ઇન્ટરવ્યુની અંદર રિજેક્શન થાય છે. સો યોર ફર્સ્ટ પોઈન્ટ ઇઝ, તમે જ્યારે પણ જોબ અપ્લાય કરો ત્યારે તમે તેની જોબ પ્રોફાઇલને સમજો અને તમે સેલ્ફ ઇવેલ્યુએશન કરો કે હું એની સાથે મેચ થાઉં છું કે નહીં. મારી એપ્લિકેશન સબમિટ થઈ રહી છે તો એ કનેક્ટેડ છે, સુટેબલ છે, કંપનીને જોઈએ છે, તે રિલેવન્ટ છે કે નહીં, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ફર્સ્ટ.
નેક્સ્ટ, તમારી કેન્ડિડેસી અગર મિનિમમ 70% પણ મેચ થતી છે, ધેન યુ કેન ગો ફોર જોબ. કોઈ પણ કંપની છે તે એમ્પ્લોયી રિક્વાયરમેન્ટ જ્યારે ફૂકે છે ત્યારે તેની 70% કેન્ડિડેસી મિનિમમ ચેક કરતા હોય છે. 30% જોબ રોલ ચેન્જ થતો હોય છે, બટ 70% કેન્ડિડેસી ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. ઓકે, સો તમારે ફર્સ્ટ સબ્જેક્ટ છે જે ધ્યાન રાખવાનો છે બિફોર અપ્લાઇંગ ઓર ગોઈંગ ફોર એની ઇન્ટરવ્યુ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ ધ કેન્ડિડેસી ઓફ યોર પ્રોફાઇલ વિથ ધ રિક્વાયરમેન્ટ. ઓકે, now we will discuss next, interview preparation. That's a very important part. Tumhare first identify karvanu chhe that what does the job involve, job sena mate chhe. Tame fresher chho, first time job mate jai raha chho, college aspirant chho, so just understand ke job profile ma su require chhe. Experience nothi, okay, I am eligible, checkpoint you. Then any other discuss is a skills. See, degree hove important che, ni sathe secondary important part che, that is having some skills like technical skill, computer skills, or some presentation skills, behavior skills, communication skills. Okay, there are certain skills jene bifurcate karine discuss kari shakai, e pan job profile ni under discuss che. Then you have to match કે મારી પાસે આ સ્કિલ છે જે કંપનીએ ડિમાન્ડ કરી છે. ફર્સ્ટ થિંગ, અગર નથી ધેન ટુ ઓપ્શન છે, યા તો તમે એક્સેપ્ટ કરી લો દેટ આઈ ડોન્ટ હેવ એન્ડ આઈ હેવ ટુ ફેસ ઇન્ટરવ્યુ. સેકન્ડ, અગર તમારી પાસે લિમિટેડ પીરિયડનો ટાઈમ છે બિફોર ગોઈંગ ફોર ધ ઇન્ટરવ્યુ, યુ કેન પ્રિપેર ઇટ. લર્નિંગ સ્કિલ ઇઝ નોટ અ બિગેસ્ટ ઇશ્યુ, તમે વિધિન અ વીકમાં પણ પ્રિપેર કરી શકો છો ઇફ ઇટ ઇઝ ઇઝી. સો સ્કિલ આઈડેન્ટિફાય કરો, જોબ પ્રોફાઇલને જજ કરો. થર્ડ, જ્યારે તમે જોબ પ્રોફાઇલ, તમારી જોબ ડ્યુટી અને સ્કિલ એનાલિસિસ કર્યું હશે તે તમને ઓટોમેટિકલી આઈડેન્ટિફાય થશે દેટ હું આ જોબ માટે સુટેબલ છું કે નહીં. ઓકે, ઓલવેઝ આસ્ક ધીસ ક્વેશ્ચન ફર્સ્ટ ટુ યોર સેલ્ફ. યુ આર ધ ફર્સ્ટ એન્ડ લાસ્ટ પર્સન ટુ આઈડેન્ટિફાય કે મને આ જોબ મળશે કે નહીં. Okay, so you are suitable to job or not, you have to identify કેવી રીતે તમારા જોબ પ્રોફાઇલ અને ડિસ્કશન અને એની અંદર જે સ્કિલ રિક્વાયરમેન્ટ છે એના માટે. તમને સુટેબિલિટી લાગે છે, યુ ફાઇન્ડ ઇટ, યસ આઈ એમ ધ મોસ્ટ સુટેબલ કેન્ડિડેટ ફોર ધીસ જોબ, ગો ફોર ધ એપ્લિકેશન. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન યુ હેવ ટુ આસ્ક યોર સેલ્ફ ઇઝ, મેં જે એક્સપિરિયન્સ ગેઇન કર્યો છે. Or experience is not only for કેવાય કે બે કે ત્રણ વર્ષ જોબ કરી છે એક્સપિરિયન્સ, તમારો સ્ટડી એક્સપિરિયન્સ પણ છે. ફોર એક્ઝામ્પલ, તમે બીએસસી સ્ટુડન્ટ છો, તમારું સ્કિલ લેબોરેટરીમાં રિસર્ચનું છે. ઓકે, તમે શાય છો, તમે ઇન્ટ્રોવર્ટ છો, એન્ડ યુ આર અપ્લાઇંગ ફોર ધ ટીચિંગ જોબ, ક્યાંથી મેચ થવાનું હતું? તમારો એક્સપિરિયન્સ લેબોરેટરીનો છે, રિસર્ચ તમે વધારે કર્યું છે. ઓકે, તમે વધારે કોમ્યુનિકેટ નથી કરી શકતા, અને તમે જો ટીચરની જોબ તરીકે જાઓ છો તો તમે ઇન્ટરવ્યુની અંદર રિજેક્ટ થઈ શકો છો. રીઝન, તમે ટીચરની રિક્વાયરમેન્ટ છે, હુ લવ ટુ ટીચ, હુ લવ ટુ ટોક, એક્સ્ટ્રોવર્ટ હોવો. ઓકે, તમારો ઇન્ટરેસ્ટ રિસર્ચનો, ગોઈંગ ફોર ટીચિંગ, બે કોન્ટ્રાડિક્ટિંગ સ્કિલ આવે છે જે તમને ઇન્ટરવ્યુની અંદર 100% પ્રેઝન્ટ કરવામાં સપોર્ટ નહીં કરે, તમે એમ્પ્લોયરને સેટિસ્ફાઈડ નહીં કરી શકો. સો ઇન દેટ કેસ આઈ ઇન્સિસ્ટ કે તમે એવી જોબ સર્ચ કરો કે જેની અંદર તમારી રિસર્ચ સ્કિલ, તમારી લેબ સ્કિલનો યુટિલાઇઝ થાય, ઇન્ટરવ્યુ તમે બહુ સારી રીતે આપી શકશો અને એ જોબની અંદર તમે 100% સક્સેસફુલ પણ થઈ શકશો. સો એક્સપિરિયન્સ ઇઝ મીનિંગ હિયર કે તમારે તમારો લર્નિંગ એક્સપિરિયન્સ, તમારો નોલેજ એક્સપિરિયન્સ, તમારા ઇન્ટરેસ્ટનો એક્સપિરિયન્સ એન્ડ ઓબ્વિયસલી જોબ એક્સપિરિયન્સ. આ બધા એરિયાઝ જો તમારા માટે પરફેક્ટ છે વિથ ધ જોબ એપ્લિકેશન, યુ કેન ગો ફોર ધ જોબ, ઇટ સક્સેસફુલ ટુ. નેક્સ્ટ, તમારે ઇન્ટરવ્યુ આપતા પહેલાં એક મેજર ઇશ્યુ ડિસાઇડ કરવાનું છે કે મારે આ જોબ કેમ જોઈએ છે.
50% સ્ટુડન્ટ્સ ને એપ્લિકેશન્સ એપ્લિકન્ટ્સ ને ખબર જ નથી હોતી કે મને જોબ કેમ જોઈએ છે. જોબ પૈસા માટે ઓબ્વિયસલી, ગુડ સેલરી એ આપણી ફર્સ્ટ પ્રાયોરિટી છે ઓલવેઝ, બટ જોબ સેટિસ્ફેક્શન વર્ડ ધ્યાનમાં રાખવાની જરૂર છે. મારે આ જોબ કેમ જોઈએ છે પહેલા તમે એ જજ કરો, આઈડેન્ટિફાય કરો એન્ડ આસ્ક યોર સેલ્ફ દેટ ક્વેશ્ચન કે મારે આ જોબ કેમ જોઈએ છે, આ મને શું હેલ્પ કરશે, મારી કરિયરમાં મને શું હેલ્પ કરશે, મને ફાઇનાન્શિયલી શું સપોર્ટ કરશે, મારા હાઉસના લોકેશનથી સુટેબલ છે કે નહીં, મારે મૂવ કરવાની જરૂર છે, બધા જ એરિયાઝને તમે આઈડેન્ટિફાય કરો એન્ડ ધેન એપ્લાય ફોર ધ જોબ. સેકન્ડ ક્વેશ્ચન, વેરી મચ ઇમ્પોર્ટન્ટ, વાય શુડ ધે પિક મી? મારામાં કઈ એવી સ્કિલ છે તમારે પોતાની સેલ્ફને બિફોર ગોઈંગ ફોર જોબ ઇન્ટરવ્યુ આસ્ક યોર સેલ્ફ કે મારામાં એવું શું છે કે કંપની મને જોબ ઓફર આપે. સી, આ બધા ડિટેલ્સ આપણે ઇન્ટરવ્યુ પહેલા નથી કરતા, ધેરફોર વી ગેટ જનરલી ફેલિયર ઓર કદાચ બહુ ઓછી સેલરીમાં નેગોશિએશન કરીને જોબ લઈને નીકળી જતા હોઈએ છીએ. વી ડોન્ટ ગેટ ડિઝાયર થિંગ્સ. સો આ પ્રેક્ટિસ બહુ જરૂરી છે that why should company hire me. તમે જ્યારે કોઈ પણ ઇન્ટરવ્યુમાં જઈ રહ્યા છો, આસ્ક યોર સેલ્ફ કેમ કોઈ કંપની મને હાયર કરે, રીઝન વાય. સો તમને તમારી સ્ટ્રેન્થ દેખાશે, તમને તમારી વીકનેસ દેખાશે, તમને આઈડેન્ટિફાય થશે યસ આઈ હેવ ધીસ પોટેન્શિયલ, અને એ તમે લિસ્ટ કર્યું હશે, દેટ વિલ બી હેલ્પફુલ ટુ યુ for presenting your interview. Yeah, then third subject you have to look at, what are my ambitions, mari ichhao su che, mara goal su che, mari mahatvakanksha su che particularly to your job. Okay, so for that tamhari aa job ke liye match thai che, it is very much important, do hard work, dedicatedly interview preparation karo, it will be rock. બીકોઝ એ તમારી એમ્બિશિયન્સને ફુલફિલ કરવા માટે સપોર્ટ કરે છે. ધેન ધ મેજર ક્વેશ્ચન જનરલી આઉટ ઓફ 100 ઇન્ટરવ્યુ 50% ઇન્ટરવ્યુમાં આ ક્વેશ્ચન પૂછાય છે, વોટ આર ધ સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ ઓફ યોર્સ. આ ક્વેશ્ચન કોમન છે ઓલમોસ્ટ ઓલ ઇન્ટરવ્યુઝની ફર્સ્ટ રાઉન્ડની અંદર આ ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય છે કે તમારી સ્ટ્રેન્થ શું છે, તમારી વીકનેસ શું છે. Before going for any interview, please SWOT analysis karo, please ek paper upar athva tamari personal diary upar tamari strength lakho ane tamari weakness lakho. I will address you kevi rite lakhay ane kevi rite tamhare identify thai, we will discuss it very soon. So this is what a preparation of interview, pehla shu karvano, identify karo, analysis karo. Okay, meanwhile tumne koi question hoy please drop in chat box and it will reach to me, I will address meanwhile. Okay, yeah, now one more thing we discussed, that interview is a meeting of minimum 2 expert candidates. See, never underestimate yourself, you are expert, you are intelligent, you are confident. સામેવાળા જે પર્સન છે, જે ઇન્ટરવ્યુ લે છે, ઇન્ટરવ્યુઅર એ પણ એક્સપર્ટ છે, એન્ડ જસ્ટ ફાઇન્ડ યોર સેલ્ફ યુ આર ઓલ્સો એક્સપર્ટ. યસ, ઇન્ટેન્સિટી ડિફરન્ટ હોઈ શકે, બટ હેવ ધ કોન્ફિડન્સ ઓન યુ. નાવ ઇન્ટરવ્યુની અંદર એક મેજર પાર્ટ તમારે આઇડેન્ટિફાય કરવાનો છે, ધેન ધીઝ ઓલ કોર્પોરેટ સ્કિલ ઇઝ કે તમારું સબ્જેક્ટ નોલેજ કેટલું છે. એવું બની શકે કે તમારું સબ્જેક્ટ નોલેજ ઘણું હાયર હોય બીકોઝ તમે હમણાં જ કોલેજ કમ્પ્લીટ કરી છે, તમારી પાસે નોલેજ ઘણું વધારે છે ધેન ધી ઇન્ટરવ્યુઅર. ઓકે, ઓર એવું હોઈ શકે કે પ્રેક્ટિકલ નોલેજ એમ્પ્લોયરનું વધારે છે અને બુકિશ નોલેજ ઓર રિસર્ચ નોલેજ તમારું વધારે છે, બટ દેટ્સ અ ડિફરન્ટ પાર્ટ. કોઈ એક પર્ટિક્યુલર સબ્જેક્ટનું નોલેજ હોવું એસેન્શિયલ છે. તમે ફ્રેશર છો તો યાદ રાખજો, તમને તમારો ફેવરિટ સબ્જેક્ટના વિશે પૂછવામાં આવશે, તમને કોઈ બી રેન્ડમ ક્વેશ્ચન નહીં પૂછવામાં આવે, કોઈ બુક્સ લઈને ઇન્ટરવ્યુઅર નહીં બેઠા હોય કે એમાંથી તમને કોઈ બી રેન્ડમ ક્વેશ્ચન પૂછે.
they are the people also તમને હાયર કરવા માટે બેઠા છે, સો ડોન્ટ ગેટ યુ નો નર્વસ ફોર ધેટ. તમે અગર ફ્રેશર છો તો તમારે એક પર્ટિક્યુલર સબ્જેક્ટનું પ્રિપેરેશન કરવું જરૂરી છે, એન્ડ એ રિલેટેડ તમે ઇન્ટરવ્યુઅર સાથે એમ્પ્લોયર સાથે ડિસ્કશન કરી શકો છો. અને તમે તમારું સબ્જેક્ટ નોલેજ જેટલું એફિશિયન્ટલી એક્સપ્રેસ કરશો, યુ વિલ હેવ ધ ગુડ રિઝલ્ટ. વેલ, આપણી પાસે એક સ્ટુડન્ટ છે, નામ છે ચેતનાબા. એમની ક્વેશ્ચન પૂછ્યું, હાઉ ડ્રેસિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર એન ઇન્ટરવ્યુ? યસ, ધેટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. યસ, ડ્રેસ કોડને હું ગ્રેજ્યુઅલી એડ્રેસ કરી રહી છું. ડ્રેસિંગ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ મિસ ચેતનાબા. આની અંદર એવું છે કે તમે ફોર્મલ પહેરીને જાઓ, એવું જરૂરી નથી કે સૂટ પહેરો, પેન્ટ પહેરો, શર્ટ પહેરો. નો, ફોર ફીમેલ વેરી નોર્મલ લાઇટ કલર ક્લોથ્સ ઇઝ ધ બેસ્ટ. ડાર્ક નહીં, ડોન્ટ વેર બ્લેક. ટુ કલર્સ જજ કરું છું ફોર ડ્રેસિંગ. ફર્સ્ટ ઇઝ વ્હાઇટ, સેકન્ડ ઇઝ બ્લુ. વેરી સોફિસ્ટિકેટેડ, proper and looks professional. Tame female show, you can wear kurta or jeans t-shirt or just normal ethnic clothes. Okay, that's very much important. Yes, tamaro dress ekdam presentable and professional lagvo joye. Attractive nahi, you are not going to attract someone, you are going to present yourself. So attractive nahi, ekdam elegant, less embroidery, less, you know, bhadka walu nahi, ekdam normal plain linen or cotton fabric perine jao. Iron ho jaruri che, and try to cover your body parts. That's a major point. Okay, so that is the dress code tips for you all. Yeah, next question apne paase che Jindal Puri no, how to overcome from lack of confidence. Okay, yeah, that's the biggest question, Ms. Jindal. Confidence, tamne confidence nathi to company ne kehi de tamara par confidence hase. Okay, so try to have first self confidence, and amate interview preparation karo. And what I said ke tamhe tamara je job profile che, tame jena mate jai raha cho, je job mate jai raha cho, pehle tame no detail analysis kari lo ke aa job sena mate che. ફર્સ્ટ, સેકન્ડ પોઈન્ટ તમારે આઈડેન્ટિફાઈ કરવાનો છે, મને આમાંથી કેટલી સ્કિલ આવડે છે. અગર જોબ પ્રોફાઇલની અંદર મેન્શન હશે કે 1 યર એક્સપિરિયન્સ હા છે, હોસ્પિટલમાં 6 મહિના કામ કરેલું છે, પેશન્ટ સાથે પોઝિટિવલી ડીલ કરેલું છે, યસ મેં કરેલું છે, ફોર્થ બીએસસી નર્સિંગ છે, હા મેં નર્સિંગ કરેલું છે, ઓકે, ગુડ કમ્યુનિકેશન સ્કિલ, હા મારામાં કમ્યુનિકેશન સ્કિલ છે. ઓકે, જોબ પ્રોફાઇલની અંદર તમે આ 5 ડેટા અગર જોયા, તમારા આની સાથે મેચ થાય છે, તો તમે તમારે સેલ્ફ પર કોન્ફિડન્સ રાખો. ઓકે, હા, પૂછ્યું છે મને આવડે છે તો ડરવાની કોઈ જરૂર નથી, બીકોઝ યુ આર ગોઈંગ ટુ સર્વ વોટ ઇન્ટરવ્યુઅર વોન્ટ. ઓકે, સો સેલ્ફ કોન્ફિડન્સને એનહેન્સ કરવા માટે તમે જોબ પ્રોફાઇલને સ્ટડી પ્રોપરલી કરો, તેની સાથે તમારી સ્કિલ મેચ કરો, તમારી એલિજિબિલિટી મેચ કરો, કોન્ફિડન્સ ઓટોમેટિક આવી જશે. થર્ડ વેરી ગુડ પ્રેક્ટિસ ઇઝ મિરરની સામે ઉભા રહો. ઓકે, સ્ટેન્ડ એટ ફ્રન્ટ ઓફ મિરર અને ઇન્ટરવ્યુ પ્રિપેરેશન કરવાની પ્રેક્ટિસ કરો. તમે જાતે જ પોતાની સેલ્ફને ક્વેશ્ચન પૂછો, એન્ડ યુ આન્સર યોર સેલ્ફ, કોઈની જરૂર નથી. તમારો કોન્ફિડન્સ ગ્રેજ્યુઅલી બૂસ્ટ થઈ જશે. ઓકે, વિશ યુ ગુડ લક ધેન. નાઉ let's discuss types of interview: phone interview, one-to-one interview, and group or panel interview. Generally, tyare multinational company ni andar pehla telephonic interview thai jatu hoy che. Okay, that is just to reduce the time of interview preparation. One-to-one apne badha janiye che, meeting the person and present yourself. Then panel and group interview is very crucial, but it is for, you know, highly designated people, generally at the for the fresher and nahi address. So we have one more question. I'm on the line. Question che Miss Lakshmi Naino, if any student question ask and don't know answer, then what we can do? Oh, very good question. Yes, a problem generally ghana students no che, ghana interviewer no che, ke jyare tame ઇન્ટરવ્યુ આપવા બેઠા છો એન્ડ સડનલી એમ્પ્લોયર કોઈ બી ક્વેશ્ચન પૂછી દેશે, તમને એનો આન્સર ખબર નથી શું કરવું.
વાવ જસ્ટ રિલેક્સ યોર સેલ્ફ, એમાં ડરવાની જરૂર નથી. તમે ઇન્ટરવ્યુઅરને બી પૂછશો કોઈ ક્વેશ્ચન, એમને નહીં ખબર હોય. સો જ્યારે પણ તમારી પાસે એવું કોઈ સિચ્યુએશન ક્રિએટ થાય કે તમને આન્સર ખબર નથી, સો પોલાઇટલી ફર્સ્ટ તમે એમને રિક્વેસ્ટ કરો ટુ રિપીટ ધ ક્વેશ્ચન. ફર્સ્ટ મેક શ્યોર આસ્ક ઇન્ટરવ્યુઅર ટુ રિપીટ ધ ક્વેશ્ચન, કારણ કે તમે બીજી વાર જો ક્વેશ્ચન સાંભળશો તો 50% લાઈટ તમને થઈ જશે કે આની અંદર શું પ્રોબેબલ આન્સર આવી શકે. તમને જો સેકન્ડ ટાઈમ ક્વેશ્ચન સાંભળ્યા પછી અગર આન્સર ક્વિક યાદ આવી જાય તો તમે પ્રેઝન્ટ કરી દો, એન્ડ ઇફ યુ રિયલી ડોન્ટ નો ધી આન્સર આફ્ટર લિસનિંગ ધ ક્વેશ્ચન સેકન્ડ ટાઈમ, પોલાઇટલી ના પાડો, આઈ એમ સોરી મેમ, આઈ એમ સોરી સર, I really don't know about this. Very honest, truthfulness ane fact kahi do. Gappa marwana nahi. Khotu bolo nahi. Be honest. See, tamne badhane yaad hase Three Idiots movie. Okay? Emma Raju hato wheelchair par gayo to, and he was having only 50% and many question he was not even knowing. An interview mein select thi gayo to with good package. Because honesty and truthfulness are the main skill koi bhi employer ne joiti hoy che. So if you don't know the answer, don't worry. Truthfulness thi honesty thi na padi do. You will rock the job. Okay, next question we have is from Pratil Singh. What is SWOT analysis? Okay, SWOT analysis is tamhari strength, weakness, opportunities and threats. આ ચારને એનાલાઇઝ કરવાની છે. You can write down if you wish. Strength, તમારે લખવાની છે મારી સ્ટ્રેન્થ કઈ છે. પછી તમે આઈડેન્ટિફાઈ કરો મારી વીકનેસ કઈ છે. પછી તમે આઈડેન્ટિફાઈ કરો ઓન ધ પેપર દેટ આ જોબથી મને ઓપોર્ચ્યુનિટીઝ કઈ મળશે. ઓકે, આનાથી મારો કરિયરમાં પ્રોગ્રેશન થવાનું છે કે હોલ્ટ થઈ જશે, સ્ટોપ થઈ જશે, એ જજ કરો. અને થ્રેટ્સ, થ્રેટ્સ એટલે તમારા ફિયર. આ જોબ પ્રોફાઇલની અંદર મને કયા કયા પ્રોબ્લેમ છે. ફોર એક્ઝામ્પલ, ડીલિંગ વિથ પેશન્ટ્સ મને નથી ફાવતું, દેટ્સ માય થ્રેટ. ડીલિંગ વિથ સ્ટુડન્ટ્સ એઝ અ ટીચર મને નથી ફાવતું 50 સ્ટુડન્ટ્સને એકસાથે ભણાવતા, દેટ્સ યોર થ્રેટ. મને કમ્પ્યુટરની એક્સ વાય ઝેડ સ્કિલ નથી આવડતી અને આ ઇન્ટરવ્યુની અંદર મને પૂછશે, ઓકે, દેટ્સ યોર થ્રેટ. ઓકે, સો સ્વોટ એનાલિસિસ ઇઝ સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ. આ ચાર એરિયાને આઈડેન્ટિફાઈ કરું, દેટ્સ અ સ્વોટ એનાલિસિસ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે હર્ષદ મેવાડાનો. હાઉ ટુ અચીવ ટેકનિકલ ક્વેશ્ચન એન્ડ આન્સર ઇન શોર્ટ ટાઈમ. ઓકે, ટેકનિકલ એરિયાની અંદર હું તમને એક પ્રોટેપ આપવા માંગુ છું. તમને ખબર છે કે તમે ફોર એક્ઝામ્પલ મિકેનિકલ એન્જિનિયર છો, યુ આર ગોઈંગ ફોર અ જોબ. ઓકે, તમારી ટેકનિકલ એરિયા ફિક્સ હશે. તમે ફ્રેશર છો અથવા એક્સપિરિયન્સ છો, તમારી જે જોબ પ્રોફાઇલ છે એના રિલેવન્ટ જ ટેકનિકલ ક્વેશ્ચન આવશે. તમે જે નવી કંપનીમાં જોબ માટે જઈ રહ્યા છો તેને રિલેવન્ટ ક્વેશ્ચન્સ તમને પૂછવામાં આવશે નહીં, બિકોઝ દે નો કે તમે એ કંપની માટે નવા છો. તમે 1 યર એક્સપિરિયન્સ છો અથવા ફ્રેશર છો, ઓકે, તો તમારા રિલેટેડ ટેકનિકલ સબ્જેક્ટમાં તમને ક્વેશ્ચન આન્સર પૂછવામાં આવશે. સો તમારો જે ફેવરેટ અથવા સ્ટ્રેન્થી સબ્જેક્ટ હોય એને પ્રિપેર કરીને જાઓ, તમે ટેકનિકલ આન્સરને પ્રોપરલી આપી શકશો. અને તમે એક્સપિરિયન્સ છો તો તમારી પાસ્ટ કંપનીમાં તમારું જે પણ ટેકનિકલ જોબ ડ્યુટીઝ રહી છે અથવા તમારું જે નોલેજ છે એને એકવાર રિફર કરીને જાઓ તો તમે એની અંદર એક્સેલ કરી શકશો. નેક્સ્ટ ક્વેશ્ચન વી હેવ ફ્રોમ હાઉ ટુ બિલ્ડ વોકેબ્યુલરી. ઓકે, વોકેબ્યુલરી બહુ ક્લિયર વર્ડમાં તમને કહું, વધારે પ્રિપેર કરવાની જરૂર નથી. બી વેરી નોર્મલ. તમે ત્યાં લેંગ્વેજ ટેસ્ટ આપવા જતા નથી, તમે ત્યાં પોતાની સેલ્ફને પ્રેઝન્ટ કરવા જઈ રહ્યા છો. વોકેબ્યુલરી એ રેડી કરો કે તમે સારું વાત કરી શકો, તમે સારું બોલી શકો રિગાર્ડિંગ યોર ઓન સ્પેસિફાઈડ નોલેજ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રોમ કિંજલ પ્રજાપતિ. વિચ લેંગ્વેજ વિલ પ્રિફર ફોર ગિવ ઇન્ટરવ્યુ. ઓકે, તમે ટ્રાય કરો ફર્સ્ટ કે ઇંગ્લિશમાં સારું પ્રેઝન્ટ કરી શકો, બિકોઝ એ આપણું બિઝનેસ કોમ્યુનિકેશન લેંગ્વેજ છે. અને નોર્મલ ટોનમાં બોલો, ફાસ્ટ નહીં. તમે જેવી રીતે ગુજરાતી બોલો છો, હિન્દી બોલો છો, એવી રીતે જ તમે ઇંગ્લિશ બોલવા માટે ટ્રાય કરો. ધેન ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યુ અગર એમ્પ્લોયર ઓર ઇન્ટરવ્યુઅર તમને
ઇંગ્લિશમાં પૂછે છે તેન યુ મસ્ટ રિસ્પોન્ડ ઇન ઇંગ્લિશ બટ સ્લોલી અને પોલાઇટલી બોલો એટલે તમને ફ્લુએન્સીમાં પ્રોબ્લેમ નહીં થાય તમે વિચારીને સારો આન્સર આપી શકશો દેટ્સ અ બેસ્ટ કમ્યુનિકેશન લેંગ્વેજ અગર ઇન્ટરવ્યુઅર તમને હિન્દીમાં પૂછે છે તો પ્લીઝ રિસ્પોન્ડ ઇન હિન્દી ઓકે અને એ તમને ગુજરાતીમાં પૂછે છે પ્લીઝ આન્સર ઇન ગુજરાતી સો યુ હેવ ટુ ફોલો ધ લેંગ્વેજ વિચ એમ્પ્લોયર ઓર ઇન્ટરવ્યુઅર ઇઝ ફોલોઈંગ અગર ઇન્ટરવ્યુઅર ગુજરાતીમાં પૂછે છે તમે શો ઓફ કરવા ઇંગ્લિશ જ યુઝ કરો છો દેટ્સ યુ નો ક્રિએટ અ નેગેટિવ યુ નો પર્સનાલિટી ઓફ યોર્સ દેટ તમે તમારું ઇંગ્લિશને બોસ્ટિંગ કરો છો ઓકે અગર તમને હિન્દીમાં પૂછે છે ઇફ યુ ડોન્ટ નો હિન્દી યુ કેન સે દેટ સર આઈ રિયલી ડોન્ટ નો હિન્દી કેન આઈ આન્સર ઇન ઇંગ્લિશ ઓર હિન્દી બી વેરી ફ્રેન્ક અને તમે તમારી કમ્ફર્ટેબલ લેંગ્વેજની અંદર રિસ્પોન્ડ કરી શકો ઇંગ્લિશ તમને પરફેક્ટલી નથી ફાવતું ફોર એક્ઝામ્પલ કોઈ ટેકનિકલ ડિસ્કશન થઈ રહ્યું છે ઇંગ્લિશમાં તમે એને પ્રોપરલી નથી સમજાવી શકવાના તમને ખબર છે ઓકે સો યુ કેન સે એક્સક્યુઝ મી સર કેન આઈ રિસ્પોન્ડ ઓર કેન આઈ હેવ અ ડિસ્કશન અબાઉટ ધીસ ટેકનિકલ સબ્જેક્ટ ઇન ગુજરાતી ઓકે ડેફિનેટલી ઇન્ટરવ્યુઅર તમને હા પાડશે અને તમે ગુજરાતીમાં પણ એને ટેકઅપ કરી શકશો સો બી વેરી ફ્રેન્ક નોર્મલ પ્રોફેશનલ એન્ડ ઓપન ફોર યુઝિંગ યોર લેંગ્વેજ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન વી હેવ ઇઝ મહર્ષિ ઠાકર What are skills required for Skype interview? Okay, that's a very great question, I would say, Mr. Maharshi Thakur. That Skype interview is very famous today. Skype interview, you know, first check ke tumhe ek proper jagah, proper location ma formal taiyar thaine baisho. Generally, Skype interview ni andar hair dress nahi hota, clothes, night suit na hoy che. તમે બેઠા હો છો એનું લોકેશન એકદમ ઇમ્પ્રોફેશનલ હોય મેબી બેડ ઉપર બેઠા હો અથવા ડાઇનિંગ ટેબલ પર બેઠા હો ડોન્ટ ડુ દેટ હેવ ગુડ કનેક્ટિવિટી એ તમે તમારા અટાયરને તમારા ડ્રેસને એવી રીતે રેડી કરો જે તમે બેઠા છો એકચ્યુઅલ ઇન્ટરવ્યુની અંદર ઇન્ટરનેટ કનેક્શન ક્લિયર રાખો એન્ડ ડોન્ટ સ્પીક લાઉડલી નોર્મલ ટોનમાં બોલો ધીસ ફોર બેઝિક એટિકેટ્સ આર ઇમ્પોર્ટન્ટ ફોર ધ સ્કાઈપ ઇન્ટરવ્યુ ઓર ઓન એની ઓનલાઈન ઇન્ટરવ્યુ Next question we have from Priti Mishra. Will heely shoes give confidence in interview, true or false? It's completely false, my dear. Wearing shoes, shoes karta bhi good shoes is the first impression. Okay? Koi bhi person tumhe kitla etiquetted cho, tumhe kitla proper cho, tumhara shoes thi identify kare che, tumhe bo sara clothes pehra che, but shoes tumhara tick, 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 heely je awaaz aape che, or creating noise. એવું બતાવે છે કે તમે સેન્ટર ઓફ એટ્રેક્શન બની રહ્યા છો નો ડોન્ટ ડુ દેટ તમે શૂઝ પહેરી શકો ફ્લેટ શૂઝ બી તમે વેર કરી શકો વેરિંગ હીલી શૂઝ ઇઝ નોટ એટ ઓલ ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ ક્વેશ્ચન વી હેવ ઇફ ક્વેશ્ચન આસ્ક અબાઉટ યોર વીકનેસ દેન વોટ ઇઝ ધી આન્સર ઓકે વીકનેસ તમારે એવું નહીં કહેવાનું કે આઈ એમ ફોન્ડ ઓફ સ્લીપિંગ દેટ્સ માય વીકનેસ ઓકે ડોન્ટ એક્સપ્રેસ પર્સનલ વીકનેસ ઓફ કમર્શિયલ ઓર પ્રોફેશનલ વીકનેસ ફોર એક્ઝામ્પલ આઈ એમ વેરી કાઇન્ડ ઓર આઈ કેન નોટ ગેટ એંગર ઓન એની માય એમ્પ્લોઈઝ દેટ્સ માય વીકનેસ ઓકે સો દેટ હું મારા ટીમ સાથે ઘણીવાર મારે વધારે ટીમનું બર્ડન લેવું પડે છે એન્ડ આઈ હેવ ટુ વર્ક હાર્ડ બીકોઝ આઈ કાન્ટ ગીવ ઓર્ડર આઈ કાન્ટ ગેટ એંગર ઓન માય ટીમ મેમ્બર્સ તમારે પ્રોફેશનલ વીકનેસ કહેવાની જરૂર છે ડોન્ટ સ્પીક યોર પર્સનલ વીકનેસ કે મને મોબાઈલ વગર નથી ચાલતું ઓર સર્ફિંગ ઇઝ માય વીકનેસ ઓર હું જલ્દી ગુસ્સે થઈ જાઉં છું ડોન્ટ ડુ દેટ પ્રોફેશનલ વીકનેસ એડ્રેસ કરો નોટ પર્સનલ વીકનેસ નેક્સ્ટ ક્વેશ્ચન વી હેવ ફ્રોમ વિજય ચૌધરી strategy for prepare police inspector interview okay government job માટે કે તમે જ્યારે સિવિલ ફોર્સ માટે પ્રિપેર કરવા જઈ રહ્યા છો ફર્સ્ટ યુ નીડ ટુ ક્લિયર તમે રિટર્ન ટેસ્ટ ક્લિયર કરો એના માટે હાર્ડકોર પ્રિપેરેશનની જરૂર છે સેકન્ડ તમારે એસેન્શિયલ પાર્ટ છે તમારી ફિઝિકલ ફિટનેસ તમે એ ટેસ્ટમાં ક્લિયર થયા યુ કેન ગો હેડ એન્ડ થર્ડ તમારે જ્યારે સિવિલ ફોર્સ માટે જોઈન થવા થઈ રહ્યા છો તમારી પેટ્રોઇઝમ તમારી દેશભક્તિ તમારી લોકોને સર્વ કરવાની ચોઈસ કેટલા લેવલની છે તમને એનામાં કેટલો ઇન્ટરેસ્ટ છે એ અગર તમારામાં આઈડેન્ટિફાય થશે દેન યુ કેન ગો હેડ ફોર ધ ઇન્ટરવ્યુ નેક્સ્ટ ક્વેશ્ચન વી હેવ ફ્રોમ કૌશલ બારોટ વોટ ઇઝ આન્સર ઓફ એક્સપેક્ટેડ સેલરી ઓકે ધ મેજર ક્વેશ્ચન વી હેવ બધાને આ ફેવરેટ ક્વેશ્ચન છે એક્સપેક્ટેડ સેલરી માટે તમે જ્યારે એપ્લિકેશન કરી રહ્યા છો જોબનું એ પહેલાં જ તમને ખબર હોવી જોઈએ
ત્યાંનું પેકેજ કયું છે, તમે ઇન્ડીડથી જઈ રહ્યા છો, કોઈ પ્લેસમેન્ટ સર્વિસ થ્રુ જઈ રહ્યા છો, નોકરી.com પર જોયું છે, કોઈ બી વેબસાઇટ ઉપર તમે જોયું છે કે કોઈ બી કંપની જ્યારે વેકેન્સી પોસ્ટ કરે છે એ પહેલા તેનું એક્સપેક્ટેડ સેલરી કેટલું પેકેજ એ ઓફર કરવાના છે એની ટર્મ્સ મૂકી જ દેતા હોય છે. એમાં 10% પ્લસ ઓર માઇનસ થઈ શકે, ઓકે, પણ અગર યરલી 5 લેક્સ નું પેકેજ હોય એન્ડ યુ આર ડિમાન્ડિંગ 10 લેક્સ, તો એટલી બધી ડિફરન્સ પોસિબલ નથી. 5 લેખનું 5,50,000 થઈ શકે. કોઈ બી કંપનીને પોતાની બજેટ હોય છે એમ્પ્લોયર એમ્પ્લોયીને હાયર કરવા માટેનું. સો દરેક પોસ્ટનું એક બજેટ હોય છે, અકોર્ડિંગલી જે લોકો સેલરી પેકેજ પહેલેથી જ ડિસ્ક્લોઝ કરી દેતા હોય છે કે આ પેકેજ છે, તમને સુટેબલ હોય તો જ એપ્લાય કરો. કરી લેવાનું કે કંપની કેટલી સેલરી આ પોસ્ટ માટે ઓફર કરે છે, ધેટ્સ અ ફર્સ્ટ થિંગ. તમને ખ્યાલ છે કે આની અંદર 3 લાખ યરલી પેકેજ મળી રહ્યું છે, ઓકે, તમે 3 લાખ માટે રેડી છો, તમે જાઓ ઇન્ટરવ્યુ અટેન્ડ કરો અને જ્યારે સેલરી એક્સપેક્ટેશન પૂછવામાં આવે, સ્પીક એઝ પર ધ કંપની સ્ટાન્ડર્ડ, ધેટ્સ યોર ફર્સ્ટ આન્સર. લીવ ઓન ધ કંપની, ધેટ્સ અ બેસ્ટ વે. લેટ ધેમ આસ્ક, એમને તમે જોઈએ છે, બીકોઝ તમે તેમની કંપની માટે કામ કરવાના છો, ઓકે, સો યુ આર ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ કંપની, તમે એમને જોઈએ છો, ઓકે. સો એટ ધેટ ટાઈમ તમે ફર્સ્ટ ઇટ્સ ડિપેન્ડ્સ ઓન કંપની સ્ટાન્ડર્ડ, દેન અગેન દે વિલ ટ્રાય ટુ સ્પીક કે હા તમે તમારી ટર્મ્સ એક્સપેક્ટેશન કહી દો, એન્ડ દેન તમારે તમારી એક્સપેક્ટેશન કહી દેવાની. ઓકે, ફોર એક્ઝામ્પલ યુ આર અર્નિંગ 3 લાખ પર યર, તમે કહી શકો સર માય પ્રેઝન્ટ સીટીસી ઓર પ્રેઝન્ટ અર્નિંગ ઇઝ 3 લાખ પર યર એન્ડ આઈ એક્સપેક્ટ 30% ગ્રોથ. ઓકે, સો કંપનીનું જે રિક્વાયરમેન્ટ છે એની અંદર તમે ફિટ થતા છો, ધીસ વે યુ કેન રિસ્પોન્ડ. ઓકે, સો સેલરી ટર્મની અંદર બી વેરી ફ્રેન્ક, તમને જોબની જરૂર છે, સો મીનવાઇલ કંપનીને પણ એમ્પ્લોયી અને સારા એમ્પ્લોયીની જરૂર છે. ઓકે, સો બોથ વિલ બી યુ નો વેરી હેલ્ધી ઇન ડિસ્કશન if salary part is discussed very frankly and positively. But make sure તમે જોબ માટે જઈ રહ્યા છો એ પહેલા એનું સેલરી સ્ટ્રક્ચર શું છે એ પહેલા જાણી જ જાઓ. હવામાં તુક્કા મારતા નહીં કે 5 લાખની લિમિટ મૂકી છે અને હું 7 લાખ ડિમાન્ડ કરીશ, મારી પાસે આ સ્કિલ છે, મારી પાસે આ સર્ટિફિકેટ છે અને મને આ જોબ મળી જશે. નો, દરેક કંપનીનું એક સ્ટ્રક્ચર અને એક સ્ટાન્ડર્ડ હોય છે ફોર એની પોસ્ટ, યુ હેવ ટુ ફોલો ધ સેમ. નાઉ the major part in the next area we will look at the body language. Okay, interview ni andar body language bo much important hoy che, but any andar ek major part samajhvanu che tamaru positive attitude. From entry to exit gusse na thao, kantao nahi, because I know interview ma wait bo karata hoy che, you have to wait for 1 hour, 2 hour, maybe 3 hour. ઓકે, બટ પોઝિટિવ રહો, રિલેક્સ રહો. મોબાઈલ અગર સ્વિચ ઓફ હોય તો એક સારી નાની સ્મોલ બુક કેરી કરીને જાઓ, જે રીડ કરતા રહો ડ્યુરિંગ સ્પેન્ડિંગ ધેટ ટાઈમ. કારણ કે ઇન્ટરવ્યુની અંદર કંપની પોતાના એક બિઝી સ્કેડ્યુલમાંથી, બહુ બધા લોડેડ કામમાંથી તમને ઇન્ટરવ્યુ માટે બોલાવી રહ્યા છે, સો વેઇટિંગ એ કોમન પોઈન્ટ છે. એના માટે શું કરવું, ફર્સ્ટ પોઝિટિવ એટીટ્યુડ રાખો અને કીપ અ બુક વિથ યુ જે તમે થોડી વાર રીડ કરી શકો જેથી તમારું માઇન્ડ ડાયવર્ટેડ રહે. અને બુક ઇઝ ધ બેસ્ટ થિંગ, નોટ ટેકનિકલ, ઓકે, મોટિવેશનલ, ફાઇન, અથવા તમારી ચોઇસની, એ તમને સપોર્ટ કરશે. સેકન્ડ, તમારે કામ રહેવાની જરૂર છે, ડોન્ટ ગેટ એન્કર, નોર્મલ. નર્વસ થવાની બિલકુલ જરૂર નથી, ઇટ્સ નોટ અ નર્વસ એટ ઓલ. નર્વસ થઈને શું મળવાનું છે, યુ વિલ લૂઝ ધ જોબ, ડોન્ટ ગેટ નર્વસ. થર્ડ, અવોઇડ ફિટિંગ એન્ડ ચેપિંગ યોર ફીટ, હા, પગ હલાવાના, પછી યુ નો શૂઝ ને અવાજ કરવાનો, ડોન્ટ ડુ ધેટ, ઇટ્સ અ નેગેટિવ, યુ નો, નેગેટિવ સાઇન. દેન ડોન્ટ ક્રોસ યોર આર્મ્સ, ઓકે, આમ કરો એન્ડ આમ કરો એન્ડ ડુ ધેટ, સિટ, રિલેક્સ, નોર્મલ બેસો. તમે કઈ યુ નો મિલિટરીમાં નથી કે તમે બોર્ડર પર જઈ રહ્યા, બી રિલેક્સ. Then don't say anything negative about your former colleagues, supervisor. That's a main thing. આપણા ઇન્ડિયાની અંદર આ મેજર ઇશ્યુ છે જે બધા યુ નો ઇન્ટરવ્યુ કરીને બેસે છે. દે ઓલવેઝ આસ્ક યોર પ્રીવિયસ જોબ ઓર એમ્પ્લોયર ઓર ક્વેશ્ચન્સ, વખતે નેગેટિવ નહીં કહો. ઓકે, સો નાઉ કે તમે જે આન્સર આપી રહ્યા છો
એની અંદર તમે કોઈનું ખરાબ નથી બોલી રહ્યા. જ્યારે નેગેટિવ બોલી રહ્યા છો, દેટ મીન્સ યુ આર યુ નો સ્પીકિંગ રોંગ અબાઉટ યોર સેલ્ફ. તમને બી કોઈનું ખરાબ આદત છે એવું રિફ્લેક્ટ થાય છે. સો દેટ ક્રિએટ નેગેટિવ ઇમ્પ્રેશન. પ્લીઝ ડોન્ટ સ્પીક અબાઉટ યોર એક્સ એમ્પ્લોયર, જોબ એમ્પ્લોઈઝ ઓર કલીગ્સ. પ્લીઝ ડોન્ટ સે. એન્ડ અત્યારના યંગસ્ટરની એક બહુ મોટી હેબિટ છે, ધી ગેટ એંગર વેરી ક્વિકલી. તમને તમારો યુ નો પોઈન્ટ ક્વિક શો કરવા માટે બહુ જ ઉતાવળ હોય છે, રાઈટ? કોન્ટ્રોવર્સી ક્વિકલી જનરેટ થતી હોય છે. પ્લીઝ અવોઇડ. પોતાની સેલ્ફને સાચું પ્રૂવ કરવા નથી જઈ રહ્યા તમે ઇન્ટરવ્યુની અંદર. તમે છો જોબ લેવા માટે, ઓકે? સો ડોન્ટ ઇન્વોલ્વ ઇન એની કોન્ટ્રોવર્શિયલ આર્ગ્યુમેન્ટ. સી, વેરી ગુડ થિંગ યુ કેન આઈડેન્ટિફાય કે કેવી રીતે લેંગ્વેજ સપોર્ટ કરે છે. સી, ઓપનનેસ ફોર ડિફેન્સિવનેસ. યુ કેન સી વર્સિસ ફ્રસ્ટ્રેશન. સી, યુ કેન સી ધ ફ્રસ્ટ્રેશનમાં તમારા હાથ ક્યાંક ક્યાંક મૂવ થતા હોય છે, યુ ગેટ ફ્રસ્ટ્રેટેડ. દેન તમે જ્યારે જઈ રહ્યા છો, વેઇટિંગમાં છો ઇન્ટરવ્યુ, ઇટ્સ અ વેરી ગુડ થિંગ કે ઇવેલ્યુએશન કરો. ટોક વિથ યોર સબઓર્ડિનેટ્સ, આજુબાજુમાં જે બેઠા છે, બીકોઝ ઓલ આર ઇન ટુ સેમ બોટ. બધાને ઇન્ટરવ્યુ જ આપો છો. એ વખતે સસ્પિશિયસ ના બનો, વિચાર્યા ના, શું પૂછશે શું પૂછશે. ઓકે, દે વિલ આસ્ક યુ અબાઉટ યોર સેલ્ફ ઓનલી. રાખો તમારી સેલ્ફ ઉપર એન્ડ સી ધ બોડી લેંગ્વેજ રિગાર્ડિંગ ધેટ. દેન સી બોડી રેડીનેસ, વેરી મચ ઇમ્પોર્ટન્ટ. એક કલાક થઈ ગયો છે, હજુ સુધી અમારો નંબર નથી આવ્યો, એન્ડ યુ સિટિંગ લાઈક ધીસ. કેબિનમાં મેનેજર બેઠા હોય, દે વિલ કમ ટુ નો આ બેન અહીંયા જ બોર થઈ ગયા. ઓકે, સો ઇન દેટ કેસ બી ફ્રેશ. એઝ આઈ સેડ, એના માટે પાણી પીઓ થોડું. તમે કેરી અ સ્મોલ બોટલ વિથ યુ ઓર રીડ અ ગુડ બુક વિચ યુ લાઈક. બી કોન્ફિડન્સ. સી, વેન યુ આર કોન્ફિડન્ટ, તમારું સિટિંગ પોશ્ચર એકદમ ક્લિયર હશે. ઇટ વિલ બી ઓપન પોશ્ચર ઓફ યોર બોડી. ઓકે, સો પ્લીઝ ફોલો ધીસ બોડી લેંગ્વેજ પોશ્ચર યુ આર ગોઈંગ ફોર એન ઇન્ટરવ્યુ. નેક્સ્ટ વી વિલ ડિસ્કસ ઇઝ body language. Sit upright, don't talk with your hands too much. Tamara hand ne, you know, bare gade movement bana lao. Okay, then jare bhi tame interview aapi raha cho, keep eye contact. I mean, eye contact very important che. Tame jare aankho nichi kai ne bolo, that means tame dari gaya. Agar tame interview ma dari gaya, then can work for a company. Okay, don't get panic. You are the best in the world. Have the confidence first. Eye contact always. Then voice, itlu dheere bolta hoye na apde ke agar mobile ma record karin to apanne bhi na sambhale. Okay, so don't speak, you know, in very dar ma, lack of confidence ma dheeru nahi bolo. Tamharo tone normal hovo joiye. Tame vicharta ho, so you can ask some filler use, like let me think for a while, or let me speak, I need to think for a moment. એવી રીતે મેં કંઈક વર્ડ યુઝ કરી શકો, બટ નથી જરૂર. કમ ઓન, કંઈ તમને કેટ ક્વેશ્ચન નથી પૂછતા ઇન્ટરવ્યુની અંદર. ઓકે, દેર આર આસ્કિંગ યુ સમથિંગ વિચ ઇઝ વેરી નોર્મલ. ઓકે, સો તમારો વોઇસ નોર્મલ રાખો અને બહુ ડરો નહીં, નોર્મલ. નેક્સ્ટ, ડ્યુરિંગ એન ઇન્ટરવ્યુ એમ્પ્લોયર શું આઇડેન્ટિફાય કરે છે? ધેટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અગર જો તમને એ ખબર હશે તો તમે ઇઝીલી આન્સર કરી શકશો. દેટ્સ ફર્સ્ટ ઇઝ કોન્ફિડન્સ, તમે કેટલા કોન્ફિડન્ટ છો. ઇન્ટરપર્સનલ સ્કિલ, દેટ ઇઝ ફ્લુઅન્સ ઇન ઇંગ્લિશ. એન્ડ થર્ડ, બી ઓનેસ્ટ. આ ત્રણ એરિયા મેજર કોઈ એમ્પ્લોયર આઇડેન્ટિફાય કરે છે. બીજું કાંઈ, ટેકનિકલી પરફેક્ટ હશો, સાઉન્ડ હશો, એના સાથે કોઈ એમને લેવા દેવા નથી. ઓબ્વિયસ, બટ એટલું બધું નથી કે તમે એના બેઝ પર જ ઇન્ટરવ્યુ હારી ગયા. તમે કોન્ફિડન્ટ છો, સારી છે ટોકિંગ વિથ ઈચ અધર એન્ડ ઓનેસ્ટ. એઝ આઈ સે કે તમને આન્સર નથી ખબર, ફાઇન, સે નો. ઓકે, દેન વી વિલ ગો ફોર હાઉ ટુ આન્સર એન્ડ હાઉ ટુ આસ્ક. ઓકે, બી વેરી ક્લિયર, બી વેરી પોઝિટિવ, નો યોર સ્ટાફ and know your motivation. On that basis you can answer well. Okay, then we go for non verbal or body language. Have very good posture, maintain eye contact, don't use much hand movement, and don't make some awkward facial expression. Be relaxed.
નાવ ફર્સ્ટ ઇમ્પ્રેશન એઝ વી સેડ કે અમે ઇન્ટરવ્યુમાં જઈ રહ્યા છીએ, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, બધાના દિમાગમાં એ ફિક્સ છે. ઓકે વાય, આઈ મીન તો કેવી રીતે 55% ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ફ્રોમ યોર વિઝ્યુઅલ ઇમ્પેક્ટ. તમારો ડ્રેસિંગ કેવો છે, તમારા એક્સપ્રેશન કેવા છે, તમારા બોડી લેંગ્વેજ કેવા છે. ધેન 38% ઇઝ યોર ટોન ઓફ વોઇસ, લાઉડર નથી, એકદમ સ્લો નથી, યુ આર ઓડિબલ. એન્ડ ધેન 7% ઓન યોર આન્સર. મેક શ્યોર જે ટેકનિકલ ફિયર તમને છે એ 7% જ ફોલ કરે છે, બાકી તમારા વોઇસ અને તમારા લુક તમારા ઇમ્પેક્ટ ઉપર ઇફેક્ટિવ છે. Next, the main question is dress outlook. In which મને આ question already પૂછવામાં આવ્યો તો, now dress formally and well groomed. તમે તમારી બેડ શેવ હોવી જોઈએ અથવા સ્ટાઇલિશ નહીં રાખો તમે જોબ માટે જઈ રહ્યા, યુ આર નોટ ગોઈંગ ફોર ધ મોડલિંગ. ઓકે, દેન તમે ગ્રુમિંગ પ્રોપર કરીને જાઓ, યુ મસ્ટ હેવ ગુડ હેર કટ એન્ડ નોર્મલ ડ્રેસ ફોર. દેન it's you know you are not going to have a second chance for having a good impression, so please go with good look, not attractive look, just a good look. Then clothes eva pehro jema tame comfortable ho. If you are comfortable with you know sandal, you can't go with the sandal, you have to wear shoes, but eva pehro je tamne odd na kare, tamne problem create na kare. Then use simple accessories like simple jewelry, watch or ties if it is necessary. તમે એક્ઝિક્યુટિવ જોબ માટે જઈ રહ્યા છો, યુ કેન વેર ટાઈ, અધરવાઇઝ તમે એઝ અ ફ્રેશર છો એન્ડ ગોઈંગ, યુ આર વેરિંગ ટાઈ ઇઝ ઓકે, આઈ મીન નોટ નીડેડ. ગર્લ્સ ફિમેલ્સ પ્લીઝ ડોન્ટ અપ્લાય મચ મેકઅપ, નો પ્લીઝ ડોન્ટ, લિમિટેડ લાઇટ મેકઅપ, ગુડ લુક, ગુડ જ્વેલરી, નોર્મલ વેરી ડેલિકેટ જ્વેલરી, લાઇટ વોચ એન્ડ હેવ અ ગુડ પોલિશ શૂઝ, દેટ્સ મચ ઇમ્પોર્ટન્ટ. પછી યુ નો તમારા બોડીમાંથી ઓડર ના આવવો જોઈએ, લાઇટ પરફ્યુમ યુઝ કરો, બટ સેન્ટ યુ નો એકદમ હાયર ફ્રેગ્રન્ટ પરફ્યુમ, પછી આફ્ટર શેવ લોશન્સ પ્લીઝ ડોન્ટ ડુ દેટ. લાઇટ જાઓ, તમારા જવાથી લાઇટ ફ્રેગ્રન્ટ આવી જોઈએ, લાઇટ સ્મેલ, બટ નોટ એન આખું એન્વાયરમેન્ટમાં સ્મેલી થઈ જાય, ડોન્ટ ફોલો દેટ. સી, ડુ શેક હેન્ડ, દેટ્સ અ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ એરિયા. શેક હેન્ડ બહુ જરૂરી છે. Eye contact, I repeatedly say eye contact. That, you know, gives a positive sign to employer and a tamne. Banne ne positivity aaps eye contact. Smart dress, obviously, don't wear shorts. Come on. Be very normal and look smart. Now, kai quality candidate paase thi expect karvama aave chhe. So, please be, you know, clear with that. તમે મધર ટંગ ઇન્ફ્લુઅન્સ ની અંદર ઇંગ્લિશ લેંગ્વેજમાં છો કે નહીં, બીકોઝ અત્યારે આપણે ગ્લોબલ એરાની અંદર છે, એવરી કંપનીને કઈ ને કઈ રીતે ઇંગ્લિશને જ એક્સેપ્ટ કરવું પડતું હોય છે ફોર ધ કમ્યુનિકેશન, સો તમારું મધર ટંગ ઇફેક્ટ એની અંદર લિમિટેડ આવે. આઈ મસ્ટ સે કે 100% વિધાઉટ નેટિવ સ્પીકિંગ નહીં આપતું, ઇટ્સ ઓકે ફાઇન, બટ નેચરલ ડિલિવરી, ફ્લુઅન્સી, તમારું પ્રોનાઉન્સિએશન પ્રોપર હોય એ ઇમ્પોર્ટન્ટ છે. નાઉ between that we have so many questions, and I would say for Kavita Desai, how to describe yourself in one word. Okay, just pick who you are. Okay, I am Kavita Desai, B.Tech mechanical and very enthusiastic girl for my career. That's it. Okay, so this way you can respond. One more question we have. Sneh Thakur, what we do preparation for going interview at multinational company. Okay, let's discuss that. Ke tame company mate koi multinational company mate jai raha chho and what to do. You should, you know, I can take you up for that. When you go for a job, I would say look for the preparation. Okay, that's your answer. Do preparation of the interview when you are going for the multinational job. Attend a mock interview. Mock interview le tamara ghare, tamara friend koi bhi hoy tani sath ek basic interview discuss kari lo, because multinational and company ni andar interview strategies 1, 2, 3, 4 steps ma thati hoy chhe, and the answer and questions are totally different than your expectation. Bani shake ke thoda out of the box question puchvama aave,
ગ્લોબલ ડિસ્કસ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ, અત્યારે કોરોના સબ્જેક્ટ ચાલી રહ્યો છે, ઓકે, એન્ડ આફ્ટર સિક્સ મંથ યુ આર ગોઈંગ ફોર ધ ઇન્ટરવ્યુ ઇન એની મલ્ટીનેશનલ કંપની, યુ કેન હેવ અ ક્વેશ્ચન, હાઉ હેડ યુ ડીલ્ડ વિથ ધ કોરોના પીરિયડ, ઓકે. સો હેવ વેરી યુ નો ઓપન ડિસ્કશન અબાઉટ કરંટ અફેર્સ એન્ડ ગ્લોબલ ઇશ્યુઝ. દેન તમને તમારા રિઝ્યુમમાં શું લખેલું છે એ જાણીને જાઓ. સો દેટ કંપની એ જ ફોલો કરવાની છે. તમારા રિઝ્યુમનો ફર્સ્ટ પેજ છે, ઓન દેટ બેઝિસ તમારા ડિસ્કશન થશે. ડ્યુરિંગ દેટ તમે એમએનસીની અંદર જઈ રહ્યા છો ઇન્ટરવ્યુ માટે, સો દેટ યુ નો તમારે પહેલા કંપનીનો ટ્રેક રેકોર્ડ જાણવો જરૂરી છે. વોટ ઇઝ અ કંપની, પ્રોડક્ટ શું છે, શું પ્રોસેસ ચાલી રહી છે, સર્વિસીસ શું પ્રોવાઈડ કરે છે, કંપનીનો ગ્રોથ કેવો છે, કંપનીની માર્કેટ વેલ્યુ શું છે, કઈ કઈ જગ્યા એના પ્લાન્ટ્સ છે, લોકેશન્સ છે. આ બેઝિક તમે ડિટેલ રેડી કરીને જાઓ. દેટ્સ ધ એસેન્શિયલ થિંગ્સ ફોર ધ ગોઈંગ એઝ અ મલ્ટીનેશનલ જોબ કંપનીઝ જોબ ઇન્ટરવ્યુઝ. ઓકે, નાઉ આઈ ગો બેક ફોર ધ માય પ્રેઝન્ટેશન ટુ યુ. યસ, રિજેક્ટેડ બાય ધ કમિટીઝ. કેમ કોઈ, કેમ કોઈ કમિટી, કેમ કોઈ કંપની તમને રિજેક્ટ કરે છે? તમને જે ક્વેશ્ચન પૂછ્યા છે એના અનક્લિયર અને ઇરેલેવન્ટ આન્સર છે. ઓકે, નાઉ અનક્લિયર અને ઇરેલેવન્ટ આન્સર ટેકનિકલી હશે. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ મશીનરીનું અથવા કોઈ ફોર્મ્યુલાનું કેલ્ક્યુલેશન પૂછવામાં આવ્યું, પ્લીઝ અટેમ્પ વોટ એવર યુ નો, બીકોઝ એ ટેકનિકલ તમારું નોલેજ છે. એ જે ફોર્મ્યુલા ખબર છે એ બતાવો, જે કેલ્ક્યુલેશન ખબર છે બતાવો, જે ડ્રોઈંગ બેઝિક ખબર છે બતાવો. એમાં 10-20% મિસ્ટેક હશે, કંપની વિલ એક્સેપ્ટ, બીકોઝ તમે એક્ઝામ આપવા નથી જઈ રહ્યા, તમે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો. બટ ટેકનિકલી એમને જે ઇન્ટરવ્યુઅર પાસે જે ક્લેરિટી જોઈએ છે, હશે પિસ્ટનનું ડ્રોઈંગ બતાવો અને તમે મોટરનું ડ્રોઈંગ બતાવશો, દેટ મીન્સ યુ હેવ લેક ઓફ નોલેજ અબાઉટ ટેકનિકલ સબ્જેક્ટ. દેટ ઇઝ ધ ચાન્સ કે તમે ઇન્ટરવ્યુની અંદર રિજેક્ટ થઈ શકો. દેન ડરવું, ઓકે, નર્વસ થવું, પ્લીઝ ડોન્ટ, એનાથી બી તમને રિજેક્ટ કરે, બીકોઝ દે ડોન્ટ સે દેટ, દે ડોન્ટ આઇડેન્ટિફાય કે તમે કોન્ફિડન્ટ છો આ જોબ માટે. ડરી રહ્યા છો, અગર તમે ઇન્ટરવ્યુમાં ડરી રહ્યા તો તમે જોબ કેવી રીતે કરી શકશો? હાઉ યુ કેન ટેક અપ ધ ચેલેન્જ? ઓકે, થર્ડ, સિન્સિયરિટી નથી હોતી. આઈ મીન, યુ આર ગોઈંગ ડેર ટુ શો ઓફ યોર નોલેજ, બોસ્ટિંગ યોર સેલ્ફ, ઓર તમે આ જોબ માટે સિરિયસ નથી, એ તમારી બોડી લેંગ્વેજથી, તમારા ટોનથી, તમારી વાતચીતથી જજ થઈ જતી હોય છે. ઓવર સ્માર્ટ પીપલ નો કંપની વોન્ટ્સ. ટેક કેર. દેન સ્પેશિયલ રિમાર્ક નેગેટિવલી કરવું, એ પણ એક રોંગ ઇમ્પેક્ટ છે. સો એ રીતે તમે આઈડેન્ટિફાય કરી શકો કે કેવી રીતે મને કોઈ રિજેક્ટ કરી શકે. વન મોર ક્વેશ્ચન ઇઝ, ઇફ એની વન ડોન્ટ હેવ પરફોર્મન્સ, હાઉ વી કેન ફાયર? અ ક્વેશ્ચન આઈ હેવ, ઇટ્સ ગુડ કે કોઈનું પરફોર્મન્સ સારું નથી એન્ડ કેવી રીતે ફાયર કરવું. સો ઇન દેટ કેસ ઇટ્સ અ કમ્પ્લીટલી એચઆર પ્રોસેસ, હાઉ ટુ ફાયર સમવન ઓર આઈડેન્ટિફાય ધ પરફોર્મન્સ. જ્યારે કોઈ પણ પર્સન હાયર થાય છે ત્યારે એનું પરફોર્મન્સ એનાલિસિસ ક્વાર્ટરલી ઓર સિક્સ મંથ્સ થતું જ હોય છે, ને મેનેજર એ રીતે કરતા જ હોય છે. સો અકોર્ડિંગ ટુ પરફોર્મન્સ એનાલિસિસ, સમવન કેન ગીવ યુ ધ ઇન્સેન્ટિવ ઓર વન કેન ફાયર, બટ એના માટે કમ્પ્લીટ એચઆર પોલિસીઝ હોય છે, વન હેઝ ટુ ફોલો દેટ. નાઉ સો યુ આઈડેન્ટિફાય કે રિજેક્ટ કેવી રીતે થાય છે, રાઈટ? So take care about yourself when you are presenting in the interview. Next we go for what to do and what to do not. First thing, practice. Run to the location where you are having the interview. I mean, tumne khabar hovi joye ke mare aa jage jawanu chhe. It will take 2 hours for driving. Please, 3 hours nu plan karine jao. So you be early. If presented with a job application, do fill it out neatly, completely and accurately. બધી જગ્યાએ તમારે જ્યારે એન્ટ્રી કરો જોબ માટે, તમારી પાસે એક ફોર્મ આવી જશે એન્ડ યુ ફીલ બોર્ડ, લાઈક આ શું આવી ગયું મારી સામે, આટલું બે રિઝ્યુમ તો આપ્યું છે તો મારે કેમ ફીલ કરવાનું? કમ ઓન, અન્ડરસ્ટેન્ડ, ઇટ ઇઝ ફોર ધ કંપની ડેટા. યુ, તમે કદાચ અત્યારે રિજેક્ટ થઈ રહ્યા છો, યુ કેન બી કોલ્ડ અગેન બીકોઝ ઇટ્સ અ કંપની ડેટા. સો પ્લીઝ ફીલ ડેડિકેટલી, એમાં બોર થવાની જરૂર નથી. દેન રિઝ્યુમ લઈને જાઓ, એટલીસ્ટ 2. મેં ઈમેલ કરી દીધો છે સર, તમે પ્રિન્ટ લઈ લેશો? ઓકે, પ્લીઝ ડોન્ટ ડૂ દેટ. રિઝ્યુમ એડવાન્સમાં રાખો તમારી પાસે, ને હેવ મિનિમમ 2 કોપીઝ. ડોન્ટ લીવ ફોર ધ કંપની કે તમે પ્રિન્ટ લઈ લો અથવા મેં તમને મેલ તો મોકલ્યો છે, પેપર વેસ્ટ કરવાની શું જરૂર છે? ઓકે, ડોન્ટ બી લાઈક, બી પ્રોફેશનલ. એન્ડ વેન એવર યુ ગો
and enter into the cabin to meet interviewer. Please shake hand firmly. That gives the way ke tumhe aa job mate kitla excited chho. Polite haath thi shake hand nahi karvano, firm shake hand kya. Okay, then you tumhe wait karo, tumne puchse please have a seat. Chahe tumhe baitho, otherwise you can ask can I sit here or may I sit here, may I use this chair to sit. Okay, please politely mannerly poocho, seedha boliya agar baithi jao nahi, use manner. Okay, then interviewers aate perfect eye contact rakho. Then tumhe je position mate apply kari raha chho tena mate show your enthusiastic. Okay, show your courage, show your excitement. Okay, and ask question ke yes aa point post ma gaya pachi mane su benefits thase. Then possible hoy to bahut fact raw and je hoy te truthful kai do. And yes, don't boast yourself, but you are going to impress about your personality, your achievement. So please go ke tame su achieve karelu che, તમે સ્પોર્ટમાં કોઈ ગોલ અચીવ કર્યો તો પ્લીઝ શેર દેટ. તમે વોલન્ટરી એક્ટિવિટી કોઈ કરી હોતી એ બતાવો. તમને કોઈ અવોર્ડ્સ મળ્યા છે પ્લીઝ શેર. આઉટ ઓફ ધ ક્વેશ્ચન્સ તમે કહી શકો કે એક્સક્યુઝ મી સર, આઈ વુડ લાઈક ટુ સ્પીક સમથિંગ અબાઉટ માય સેલ્ફ મોર, વિચ આર માય કો કરિક્યુલર અચીવમેન્ટ્સ ઓર એક્ટિવિટીઝ. અને તમે ડિસ્ક્રાઇબ કરી શકો, દેટ્સ અ વેરી ગુડ પ્લસ પોઈન્ટ ઓફ યોર્સ. દેટ ડિસ્ક્રાઇબ યોર એક્સ ફેક્ટર. ઓકે, દેટ્સ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. નાવ વી હેવ ટુ લુક એટ ધ ડોન્ટ્સ. Please never involve in much controversially. Never. Jhoote mai nahi bolo. Tame khotu bolsho. Tame kadach job lai leso. Pachi agar tamhari impression nahi sari ban. Okay, so don't say lie. Be very truthful, very frank and clear. Then negative, don't use it. Don't answer question with simple yes or no. Tame try karo explain karvano. So I had a question ki agar mane technical answer nathi khabar to su ke. Okay, for example tamne question puchvama aave che, describe the xyz formula. Tamne nathi aavartu. You can say in such way, I'm sorry ma'am or I'm sorry sir, I don't know the exact formula or I don't remember right now the exact formula of this. Can you ask me this formula? I can describe it very well. Okay, tamne agar xyz no formula puchyo che tamne nathi aavarto, but tamara subject ni andar abc no formula che e tamne very well aavde che, tamne saru describe kari shako cho. So please speak that. Okay, ane tamne interviewer haaj kese, they will say yes to you and you can describe it and you can share your knowledge. So tamne kai nathi aavartu, then you can do very diplomatic and તમને જે આવડે છે તમે પૂછીને પ્રેઝન્ટ કરો, બટ ડોન્ટ સે ઓનલી નો. ધેન સીધું સેલરી માટે નહીં પૂછો, હોલીડેઝ નહીં પૂછો, બોનસ કેટલું મળશે, આઈ મીન સો મેની અધર ફિનાન્શિયલ ઇકોનોમિકલ બેનિફિટ્સને ડ્યુરિંગ ઇન્ટરવ્યુ નહીં પૂછો. ઇટ વિલ એ એમની ડ્યુટી છે જ કંપનીની, એ તમારી સાથે ગ્રેજ્યુઅલી આવશે. વેઇટ ફોર દેટ એન્ડ પ્લીઝ ડિસ્કસ ઇટ વેન ધ એચઆર રાઉન્ડ ઇઝ દેર. નાવ ઘણા લોકોને પ્રોબ્લેમ હોય છે ફેમિલી ઇશ્યુ, સો આઈ મીન બટ ડોન્ટ ડિસ્કસ એટ ધ કંપની. મને જોબની બહુ જરૂર છે, મારા ઘરે હું એકલો જ જોબ કરું, સેલરી અર્ન કરી શકું એમ છું, આઈ હેવ લોટ મેની બર્ડન્સ, લોટ મેની પ્રોબ્લેમ્સ. ફેમિલી ઇશ્યુઝને તમે ઘરની બહાર જોબ માટે નીકળો પહેલાં ભૂલીને જાઓ. ડોન્ટ અટર એટ ઓલ. ઇટ્સ યુ નો ઇટ્સ અ નેગેટિવ સાઇન કે તમે જોબ માટે બેક કરી રહ્યા છો. પ્રૂવ યોર કેન્ડિડેન્સી એન્ડ ગેટ ધ જોબ, ડોન્ટ બેક ફોર ધ જોબ. નાવ તમારી પાસ્ટ હિસ્ટ્રી ડિસ્ક્રાઇબ કરવાની જરૂર નથી કે મેં આ કર્યું છે, તે કર્યું છે, મેં અહીંયા જોબ કરી છે, ત્યાં જોબ કરી છે. ઓલરેડી સીવીમાં બધું મેન્શન કરેલું છે. ઓકે, પૂછ્યો છે તો તમે આન્સર આપો, અધરવાઇઝ યુ નો નીડ ટુ ડિસ્કસ ધ પાસ્ટ હિસ્ટ્રી. દેન વોટ ટુ ડુ આફ્ટર ધ ઇન્ટરવ્યુ? ઇન્ટરવ્યુ કમ્પ્લીટ થઈ ગયો, સક્સેસફુલી યુ હેવ યુ નો ડિસ્કસ ઇટ એવરીથિંગ, તો થેન્ક યુ. યુ શુડ સે થેન્ક યુ ફોર કોલિંગ યુ ફોર ધ ઇન્ટરવ્યુ થ્રુ અ લેટર ઓર ઇમેલ, વોટ એવર ધ મોડ ઇઝ. And please share that, sir. I'm curiously waiting for your answer. I'm eagerly waiting for your answer. So show your curiousness, your eagerness to listen the answer, that whether it is selected or not selected. That's a very good sign post for showing ki yes, mane aa job mein aa my interest che. Next we have to identify kaya type na interview question hoy che. This is a major area ke tamare su identify karo. First is a traditional question, common traditional question, like tell me about yourself, a very common question.
what you have studied, what about your education, what are your career goals, what are your long-term goals, short-term goals, what are it means, what do you do in your free time, what is your family status. Okay, I mean, these are some common traditional questions. Fact kahi do, any inder gappa marwani koi jaru nahi. Be very frank, whatever is there, please share. करियर गोल्स પણ તમે પહેલેથી ડિસાઈડ કરો તો જ તમે કહી શકશો એક્ઝામ વખતે અથવા ઇન્ટરવ્યુના પેપર વખતે તમે જ્યારે ત્યાં જઈને બેસો છો યુ આર રાઇટિંગ ગોલ્સ ઇન ધ ફોર્મ ઓર યુ આર આન્સરિંગ ગોલ્સ ઇન યોર કન્વર્ઝેશન એન્ડ યુ આર થિંકિંગ કે મારા ગોલ્સ શું છે કમ ઓન યુ શુડ હેવ ગોલ્સ ધેન સેકન્ડ ક્વેશ્ચન ટાઈપ છે તે છે બિહેવિયર ક્વેશ્ચન ઓકે બિહેવિયર ક્વેશ્ચનથી એમ્પ્લોઈઝનું ખબર પડે છે કે કેવી રીતે ભવિષ્યની અંદર એ ડિસ્કસ કરશે જોબને કેવી રીતે ડીલ કરશે હાઉ વી વિલ હેવ ધ પોટેન્શિયલ ટુ ડુ વર્ક ઓકે વેરી ગુડ ક્વેશ્ચન ઇઝ લાઈક ગિવ એન ઇન્સ્ટન્સ વેન યુ હેવ ડીલ વિથ અ કોન્ફ્લિક્ટ ઓર ડીડ યુ વર્ક અંડર ડેડલાઈન આ બધા બિહેવિયર ક્વેશ્ચન છે બિહેવિયર ક્વેશ્ચન એટલા માટે હોય કે તમે પ્રેશર જોબમાં પ્રેશર આવે લોડ આવે અથવા એવું એટમોસ્ફિયર ક્રિએટ થાય કે જ્યાં પ્રોબ્લેમ્સ જનરેટ થયા હોય તો તમે એને કેવી રીતે ડીલ કરી શકશો એ તમારા પાસ્ટ બિહેવિયર એક્સપિરિયન્સથી કંપની આઈડેન્ટિફાય કરતી હોય છે સો બી વેરી નોર્મલ ટુ રિસ્પોન્ડ ધ બિહેવિયર આન્સર ઓકે દેન દેર આર સમ ટ્રિકી ક્વેશ્ચન્સ થર્ડ ટાઈપ ઇઝ સમ ક્વેશ્ચન્સમાં તમે ટ્રિકી ક્વેશ્ચન પૂછો એની પાસે લોકોનો એક છુપો પર્પઝ હોય છે કંપનીનો લાઈક ફોર એક્ઝામ્પલ વાય ડુ યુ વોન્ટ ટુ વર્ક હિયર તમારે અહીંયા જોબ કેમ કરવી છે Hey, you can say that I want to earn very good experience in your company. Hey, I want to learn from your company a new technique, a new technology, which will boost my career. Okay, this way you have to speak fact and purpose tomorrow is them genuine. Okay, so this way take care. Like for example, how would you add value to our company? If we have hired you, then what do you want to become our company? Okay, burden or asset? You can say, I'll be asset to your company. I can serve my best job duties with hard work and dedication. Yeah, this way. Then why should we hire you? Question common che, kem hame tumne hire kari hai? Okay, you should show your potential. Yes, I am skillful. I am suitable to the post. I can serve the duties very well. Okay, therefore you hire me. I'm best for the job. Then what is your weakness and strength? Fine. SWOT analysis pehla karo. Weakness su che strength. Tamne pehle thi khabar hase ne speak. Professional strength, professional weakness. Personal weakness is strength lao so. Nahi. I have a question from Mr. Vipul Singh. What question can be asked during exit interview? Okay. Before you leave or exit the interview, you can ask for the what company will benefit me? તમે જ્યારે જોબ માટે જઈ રહ્યા છો તો તમારે બીંગ એન ઇન્ટરવ્યુઈ તમને ખબર હોવી જોઈએ કે મને અહીંયાથી શું બેનિફિટ મળશે અને તમને કંઈ આઈડિયા નથી ફોર ધ જોબ કે મારે હવે આગળ જઈને અહીંયા કંપનીથી મને શું બેનિફિટ મળશે યુ કેન ડાયરેક્ટલી આસ્ક દેટ વોટ બેનિફિટ્સ આઈ વિલ હેવ ઇફ આઈ જોઈન ધ કંપની apart from job duties, do I have to involve any other activities? What is company's future growth? Or what are the training and promotion chances? These are the questions you can ask before leaving the job interview. One more question we have from Dhairya Joshi. If we trouble to speak in interview, then what we can do? Okay, relax. તમને કોઈ ક્વેશ્ચનનો આન્સર આપવામાં હેઝિટેટ થઈ રહ્યું છે યુ ગેટ વેરી રિલેક્સ એક સેકન્ડ માટે પોઝ લઈ લો નોર્મલ થઈ જાઓ તમારા પાસે ટેબલ ઉપર પાણી હશે જ ફોર શ્યોર યુ કેન ડ્રિંક ઇટ ઇફ યુ ડોન્ટ હેવ વોટર ધેર બી રિલેક્સ હેવ ફાઈવ ડીપ બ્રીથ રિલેક્સ એન્ડ ધેન સ્પીક ઇટ અગેન બીકોઝ જ્યારે તમે આન્સર પ્રોપર નથી આપી શકતા તમે થોડા ડરવા લાગો છો કે રિલેક્સ એક લિટલ વન મિનિટનો પોઝ લઈ ફાઈવ ડીપ બ્રીથ કરી અને રિસ્પોન્ડ કરો તમે આન્સર પ્રોપરલી આપી શકશો આઈ કેન બેટ યુ એન્ડ અગર તમને આન્સર આપવામાં થોડું હેઝિટેશન થઈ રહ્યું છે બીકોઝ ઓફ નોલેજ નથી સો યુ કેન હેવ અ ક્લિયર ડિસ્કશન વિથ અ ઇન્ટરવ્યુઅર કે યુ કેન હેવ અનધર ટોપિક ફોર ધ ડિસ્કશન દિલીપ રાવલ પાસેથી ક્વેશ્ચન છે કોમન મિસ્ટેક ડન ઇન ઇન્ટરવ્યુ કોમન મિસ્ટેક જનરલી ઇન્ટરવ્યુની અંદર એ હોય છે કે આપણે ખોટું બોલીએ છીએ ફર્સ્ટ વી સ્પીક લાઈ
ઓકે સો ડોન્ટ સ્પીક લાઈ દેટ્સ ઇન્ટરવ્યુઅરને ખબર પડી જાય છે કે તમે રોંગ બોલો છો તમે ખોટું બોલો છો દેટ્સ અ ફર્સ્ટ કોમન મિસ્ટેક સેકન્ડ તમે કોન્ફિડન્ટલી પ્રેઝન્ટ નથી કરતા એન્ડ યુ આર યુ નો સેઇંગ લાઈ ટુ યોર સેલ્ફ તમે જસ્ટ ત્યાં પૂછે છે એનું રિસ્પોન્ડ આપીને જતા આવી જાઓ છો નો હેવ અ કન્વર્ઝેશન તમે તમારા પ્રોફેસર સાથે ટીચર સાથે મેન્ટર સાથે કેવી રીતે કન્વર્ઝેશન કરો છો કેવી રીતે વાતચીત કરો છો તમે એવી રીતે વાતચીત ઇન્ટરવ્યુની અંદર નથી કરતા તમે ખાલી વાઇવ આપતા હો ક્વેશ્ચન આન્સર કરતા હો યુ આર બિહેવિંગ ઇન સચ વે દેટ્સ અ સેકન્ડ મેજર કોમન મિસ્ટેક એન્ડ થર્ડ તમને પૂછે છે શું તમે રિસ્પોન્ડ કરો છો શું This is third common mistake. Our three major common mistakes you avoid karo, your interview is going to be rocking. Now I have some another question from Sneh Thakur. Why so many engineers be unemployed? Okay, fine. I would say engineers are born for, you know, some new creativity, some research. There is some requirement. Any sathe tamharu engineering caliber match thatu hase, you will get the job. અને એનું અનએમ્પ્લોયમેન્ટ રેશિયો વધારે છે બીકોઝ ઓફ યુ નો રિક્વાયરમેન્ટ ઓફ જોબ ઇઝ લિમિટેડ એન્ડ ધ કોચ ઓફ એન્જિનિયર્સ આર વેરી હાઈ એન્ડ ધેરફોર એન્જિનિયર્સ ડાયવર્ટ ઇન અનધર પ્રોફેશન્સ સો એના માટે હું બેસ્ટ સજેસ્ટ કરું દેટ ઇફ યુર એન્જિનિયર ગેટ અ ક્લિયર ક્વોલિફિકેશન ફોર એક્ઝામ્પલ તમે આઈટી એન્જિનિયર છો ઓકે થોડી એડિશનલ ટેકનિકલ સ્કિલ લઈ લો જે કરંટ ફિલ્ડમાં ચાલી રહી છે ફોર એક્ઝામ્પલ નેટવર્ક સિક્યોરિટી ઓર હેકિંગ સ્કિલ ઓર સમથિંગ એક્સ્ટ્રા ટેકનિકલ સ્કિલ અલોંગ વિથ એન્જિનિયરિંગ ડિગ્રી વિલ હેલ્પ યુ ટુ ગેટ ધ જોબ એકલી બીટેકની ઓર ડિપ્લોમાની એન્જિનિયરિંગ ડિગ્રી વિલ નોટ વર્ક ઓકે સો ધીસ ઇઝ અ મેજર ક્રેક્સ ફોર ધ એન્જિનિયર વિશ યુ ગુડ લક ગાઈઝ બટ યુ હેવ ટુ અર્ન સમ અનધર ડિગ્રી વન મોર ક્વેશ્ચન આઈ હેવ ફ્રોમ હર્ષિ ઠાકર વાઇલ ઇન્ટરવ્યુ How to understand culture of organization using observation method? A very good question I have. First observation, tamaro interview ni andar thai jase. Okay. You will be observed by the panel or the interview. Even tame baitha chho, enter thaya, baitha. E interview aapyu tyan sudhi tamaro observation thavanu chhe. Then you have to identify during the question that what is the type of company. ઓકે સેલ્સ સેક્ટર છે માર્કેટિંગ સેક્ટર છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે તો તમને એનું 50% આઈડિયા આવી જશે કે અહીંયા આવી રીતે કલ્ચર હોય છે માર્કેટિંગ કલ્ચર ઓપન હોય છે કમ્યુનિકેટિવ હોય છે મેન્યુફેક્ચરિંગ કંપનીની અંદર ટેકનિકલ એરિયા વધારે હોય છે ડિસિપ્લિન કલ્ચર હોય છે સો ઓબ્ઝર્વેશન ફર્સ્ટ તો તમારું એન્ટ્રી થશે ત્યારથી જ એમ્પ્લોઈઝ કરવા લાગશે અને તમારે કંપનીનું કલ્ચર આઈડેન્ટિફાઈ કરવું હોય તમે એન્ટર થાઓ ત્યારથી તમે ઓબ્ઝર્વ કરવાના સ્ટાર્ટ કરો કે એમ્પ્લોઈઝ કેવી રીતે કામ કરે છે આર ધી લોડેડ આર ધી સ્ટ્રેસ બરાડા પાસે ગેજેટ્સ છે ટેકનોલોજી યુઝ કરે છે કે ફોન જ અલાઉ નથી આર ધી ટોકિંગ વિથ ઈચ અધર કંપનીનો રૂટ કેવી રીતે ચાલી રહ્યું છે એકદમ નોર્મલ પ્રોસેસ છે કે નહીં પ્લીઝ આઈડેન્ટિફાઈ દેટ યુ કેન બાય ધીઝ વે યુ કેન આઈડેન્ટિફાઈ ધ કલ્ચર ઓફ ધ કંપની નાઉ One more good tip I have for answering the questions. Listen carefully first. તમને પહેલા જ કહું છું આ ક્વેશ્ચન ફરીથી આવે તો ડાઉટ હતો કે કેવી રીતે આન્સર કરવો ઇન્ટરવ્યુની અંદર. Listen carefully and if તમે આન્સર ક્વેશ્ચનથી અનક્લિયર છો તમે એની સાથે ડિસ્કસ કરી શકો એન્ડ પોલાઇટલી યુ કેન આસ્ક કે યુ કેન હેવ ધ ડિસ્કશન ઓન ધ ક્વેશ્ચન એન્ડ ક્લિયર ઇટ આઉટ. Then have a pause before answering to consider all the facts. ઓકે આન્સર આપતા પહેલા એકવાર વિચારો કે હું જે બોલવા જઈ રહ્યો છું અથવા બોલવા જઈ રહી છું ઇટ ઇઝ ગુડ પરફેક્ટ અથવા હું ગપ્પા મારું છું મને પૂછે છે કે XYZ નો ફોર્મ્યુલા શું છે અને હું કંઈક ABC નો બોલું છું પ્લીઝ ડોન્ટ ડુ પોઝ વિચારો અને સહી આન્સર આપો થર્ડ ઓલવેઝ ઓફર પોઝિટિવ ઇન્ફોર્મેશન એન્ડ અવોઈડ નેગેટિવિટી ઓલ ધ ટાઈમ નો નેગેટિવિટી બી વેરી પોઝિટિવ જે ફેક્ટ ઇન્ફોર્મેશન તમને ખબર છે એ કહો ના ખબર હોય તો થોડું તમે તમારું ડિટેલ જે ખબર છે એને પ્રેઝન્ટ કંઈ ના કરો લાંબુ ડિસ્કશન અવોઈડ કરો બીકોઝ ઇન્ટરવ્યુ ઇઝ જનરલી પ્લાન્ડ ફોર 30 મિનિટ્સ 30 મિનિટ્સ 40 મિનિટ્સ ઇઝ હાઈટ 1 અવર તો કદાચ તમે એકદમ હાયર પોઝિશન માટે જઈ રહ્યા છો લોટ મેની ટેકનિકલ ક્વેશ્ચનરી આવી રહી છે તો તમે 1 અવરના ઇન્ટરવ્યુને ફેસ કરો અધરવાઇઝ 30 મિનિટ્સની અંદર બધું જજ થઈ જતું હોય છે સો બી વેરી ડાયરેક્ટ લાંબુ ડિસ્કસ નહીં કરો One or two sentences are enough to describe any question. Avoid
ફેમ્બલિંગ એન્ડ ફિલર્સ ફેક્ટ બોલો, ફ્લુઅન્ટ રહો, એકદમ નોર્મલ બિંદાસ, ઓકે, બટ યુ નો અ અ અવોઇડ ફોર ધ આન્સર. નાઉ ધીસ ઇઝ વોટ ટુ વેર ફોર એન ઇન્ટરવ્યુ ફોર મેન. પ્લીઝ સૂટ ઓર સ્લેક્સ ઇફ યુ આર ગોઈંગ ફોર હાઈલી એક્ઝિક્યુટિવ જોબ્સ. Then long sleeve shirts and tie if it is needed. Then conservative shoes and socks. Okay. Then neat and groomed hair, trimmed or no beard. Please long beard nahi aata fashion che nahi jata. Okay. You are going for job, tumhe company mein kaam karwa ja raha hai, not for the modeling or acting. Okay. So have very good groomed look for the boys or men. For women, suit is good or slacks or skirts, but it should be above knee length, below knee length, right? Pumps with small to medium shoes, I mean heels, right? Or I mean red flex.